નમસ્કાર મિત્રો, આપનો મિત્ર પરેશ પટેલ ફરીથી એક નવો નેટવર્ક માર્કેટિંગનો વિડીયો લઈએ અને તમારી સમક્ષ હાજર થયો હતો. મિત્રો, તો તમે અત્યાર સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઉપર બટન દબાવો તો જેથી કરીને નેટવર્ક માર્કેટિંગ રિલેટેડ તમને પણ એક ના કોઈ વિડીયો રોજે રોજ એક વિડીયો મળતો રહે. તો મિત્રો, તો ઘણા બધા નેટવર્ક માર્કેટિંગના લીડરો મહેનત બહુ જ બધી કરતા પણ સફળ નથી થતા હોતા, અને ઘણા બધા લોકો નેટવર્ક માર્કેટિંગથી પૈસા નથી કમાતા, ઘણા બધા લોકો પોતાની ટીમ નહીં બનાવી કેતા. તો એનું એક જ કારણ છે, માત્ર ને માત્ર એક જ કારણ હોય તો બહાનાબાજી, જેને કહેવામાં આવે બહાનાબાજી. એક જ કારણ છે કે જે મિત્રો બહાના બતાવે છે એ મિત્રો ક્યારેય જિંદગીની અંદર ગ્રોથ કરી શકતા નથી. તો મિત્રો, ઘણા બધા માર્કેટની અંદર લોકો બહાના બતાવતા હોય છે, જેમ કે કોઈ મીટિંગ હોય ત્યારે એવું કહીએ કે કેમ ના આવ્યા, તો એવું કે વરસાદ આવતો હતો, કોઈ એવું કે ઠંડી હતી, કોઈ આવતો કે ઓતલો તડકો હતો, કોઈ એવું કે મારે ઘરે લગ્ન હતા, કોઈ એવું કહે છે કે મારા છોકરાનો જન્મદિવસ હતો, કોઈ એવું કહે છે કે મારા છોકરાને પરીક્ષા હતી, કોઈ એવું કહે છે મારે કરિયાણું લેવા જવાનું હતું, કોઈ એવું કહે છે મારે ક્યાંક ને ક્યાંક બેસણા જવાનું હતું. મિત્રો, આ બધા જિંદગીના એક બહાના છે મિત્રો, અને બહાના જે બનાવે છે એ જિંદગીની અંદર આગળ વધી શકતો નથી. તો બહાના અને પૈસા એક કહેવત છે, અને એક ટ્રેનિંગની અંદર આપણે બુકની અંદર વાંચેલું હતું કે મિત્રો બે વસ્તુ ક્યારે ભેગી રહેતી નહીં. જેમ કે એક જ્ઞાન એક તલવાર છે, બે તલવાર છે એક જ્ઞાનમાં ક્યારે સાથે રહેતી નહીં, એટલે એક જ્ઞાનમાં બે તલવાર જિંદગીમાં સાથે ના રહે. એવી રીતે આ પણ એવું છે કે ખીચાની અંદર બે વસ્તુ ભેગી નહીં રહે. તમારા બહાના તમારા ખીચામાં હશે તો તમારા ખીચામાં ક્યારે જિંદગીમાં પૈસા આવવાના નહીં. તો મિત્રો, તમે જો બહાના બનાવતા હોય તો બહાના બનાવવાનું છોડી દો. ઘણા મિત્રોને કહીએ છીએ કે ટ્રેનિંગમાં આવો, તો મિત્રો બહાનું બતાવે છે કે મારા છોકરાને જન્મદિવસ હતો એટલે હું ના આવ્યો. મિત્રો, જન્મદિવસ તો દરેકના છોકરાને આવતો હોય છે, સક્સેસ લોકોના છોકરાઓને જન્મદિવસ આવતો હોય છે, પણ જો તમે તમારો અત્યારે છોકરાનો જન્મદિવસ ના ઉજવી શકતા હો સારી રીતે, છોકરો જે ગિફ્ટ માગે એ સારી રીતે ના ઉજવી શકતા હો, તો બહાનું બનાવવાનું બંધ કરીએ. મિત્રો, માર્કેટમાં નેટવર્ક માર્કેટિંગની ફિલ્ડમાં જતા રહો 3-5 વર્ષ આવનાર સમયની, તમે પણ એ જન્મદિવસેથી જબરદસ્ત ઉજવી શકશો. કોઈ એવું કે મારા છોકરાને 10ની પરીક્ષા હતી, એક વ્યક્તિને એવું પૂછો કે મારા છોકરાને 10માની પરીક્ષા હતી એટલે સાહેબ હું ના આવી શક્યો, અને બીજા વ્યક્તિને પૂછો કે સાહેબ મારા છોકરાને 10માની પરીક્ષા હતી એટલે માર્કેટમાં નીકળ્યો હતો, કેમ કે મારો છોકરો ભણી ગણી અને આવનારા સમયની અંદર એને મારે જેમ સંઘર્ષ ના કરવો પડે, કારણ કે આજે હું તો સંઘર્ષ કરી રહ્યો છું પણ આજે ભણી રહ્યો છું, એ છોકરાને આવનારા સમયની અંદર સંઘર્ષ ના કરવો પડે એટલે સાહેબ હું માર્કેટમાં છું. અને બીજું એવું કહે છે સાહેબ મારા છોકરાને 10માની પરીક્ષા હતી. એક વ્યક્તિને પૂછીએ તો એવું કહે છે કે મારા સંબંધીની લગ્ન હતા એટલે લગ્નમાં ગયો હતો. એ જે બહાના બતાવવાળો વ્યક્તિ છે મિત્રો, એ વ્યક્તિ તમે જુઓ તો ફર્સ્ટ ક્લાસ બાઇક લઈને જતો હોય છે, એ બાઇક આપતો હોય છે, આગળ ડેકી ઉપર એક છોકરો બેઠો હોય છે, એક છોકરું પાછળ બેઠું હોય છે, અને એની વાઈફ અડધા બાઇક પાછળ ટીંગાઈને બેઠી હોય છે, એ મિત્રો બહાના હોય છે. અને બીજો વ્યક્તિ એવું કહે છે કે મારા સંબંધીની લગ્ન હતા પણ મારા સંબંધીની આજે મારે બાઇક લઈ અને જેવી તેવી રીતે જવું નથી, એના માટે માર્કેટની અંદર જાય છે. અને મિત્રો, 3-5 વર્ષ ખાલી કલ્પના કરો, 3-5 વર્ષ હું નેટવર્ક માર્કેટિંગ કરી લીધું મિત્રો, તો બાઇકમાં જવું નહીં પડે. અને તમે ખબર છે કે એક બાઇક લઈ અને કોકને અહીંયા લગ્ન કરવા જવો, અને એક લક્ઝરિયસ ગાડી લઈ અને કોકને અહીંયા લગ્ન કરવા જવો, તો કેટલું માન અને કેટલું સન્માન શ્યામાં મળે નક્કી તમારે કરવાનું છે. તો મિત્રો, એ બહાનું છે કે મારે સંબંધીને લગ્ન હતું, ભૂલી જાઓ 3 વર્ષ માટે બહાના માટે. ઘણા બધા લીડરોને કહીએ છીએ કે ટ્રેનિંગમાં આવો, તો એવું બહાનું બતાવતા હો, કંઈકનું કંઈક બહાનું બતાવો. મિત્રો, એ બહાનું તમે તમારી જાતને છેતરો, તો તમે તમારા સિનિયરને તમે તમારી અપ્લાયને નહીં છેતરી શકતા, તમારે જાતને છેતરો, તો તમારા પરિવારને બહાનું છેતરી રહ્યું. વરસાદ અમુક એવું કે વરસાદ બહુ હતો, અમુક એવું કે ઠંડી બહુ હતી, અમુક એવું કે ગરમી બહુ હતી. મિત્રો, બહાનું છે, તમે તમારા સિનિયરને નહીં છેતરો, કારણ કે તમે બહાનું કાઢશો તો સિનિયરને તો ખબર જ છે, તો સિનિયર તો એનું કામ ત્યાં ના ત્યાં ગમે ત્યાં ગમે ત્યાં તમારો સિનિયર કામ તો કરી જ લેશે. પણ મિત્રો, તમે જો બહાનું કાઢો તો તમારી જિંદગી ત્યાં ને ત્યાં જ રહેવાની છે, કારણ કે બહાના બતાવવાના. ફરી કહું છું કે બહાના અને પૈસા ભેગા રહેતા નહીં. કાં તમે બહાના બનાવો, કાં તમે પૈસા બનાવો, તમારે જે બનાવો એ બનાવો મિત્રો, એ તમારા હાથની ચોઈસ છે. પણ જો તમે પૈસા બનાવવા માંગતા હોય તો આથી એક વસ્તુ નક્કી કરો કે આથી જિંદગીમાં બહાનું બતાવીશ નહીં, બહાનું બનાવીશ નહીં, કારણ કે બહાના એક જ બહાના જ રહેવાના છે, એની અંદર પૈસા આવવાના નથી મિત્રો. અને બીજી વાતચીત કરું કે બહાના સિવાયની બહારની દુનિયાને તમે જોઈ લો કે જે સફળ વ્યક્તિઓ છે એ લોકો ક્યારેય બહાના બનાવતા નહીં. જેમ સચિન તેંડુલકરને તમે ઓળખતા હશો, વિરાટ કોહલીને તમે ઓળખશો, એ લોકોની હિસ્ટોરી વાંચો કે એ લોકો જ્યારે કે વિરાટ કોહલી હતા તો એના પપ્પા એક્સપાયર થઈ ગયા હતા, તો એ ક્રિકેટ રમતો હતો. સચિન તેંડુલકરને પૂછો કે એને સદી મારીને એના પપ્પાને શ્રદ્ધાંજલિ આપી દે. મિત્રો, એ લોકોના છોકરાઓની બી
જન્મદિવસ હોતા હશે, એમના બી લગ્ન, ક્યાંક એમના સંબંધીમાં બી લગ્ન હોતા હશે, શું લાગે એમના છોકરાનો, સચિન તેંડુલકરના છોકરાનો જન્મદિવસ હોય અને ભારતને પાકી વર્લ્ડ કપની ફાઇનલ હોય, ભારતને પાકિસ્તાન હોય, અરે કોઈ પણ દેશ હોય, તો સચિન તેંડુલકર એવું કહેવાનો છે મિત્રો કે મારા છોકરાનો જન્મદિવસ હોય રમવા નહીં આવું? ના મિત્રો, એ લોકો બહાના નહીં બતાવતા ને, એટલે એ લોકો પૈસાથી રમે છે. અને જે લોકો બહાના બતાવે છે, જોઈ લો તમારી આજુબાજુમાં કે જે લોકો બહાના બતાવે છે એની લાઈફ કેટલી બેડ રહે, અને જે લોકો બહાના નહીં બતાવતા એ લોકોની લાઈફ કેટલી જબરદસ્ત છે મિત્રો. તો એક કહાની હું તમને લાસ્ટમાં કહી અને પૂર્ણ વિરામ કરીશ કે એક હોસ્પિટલ હતી, હોસ્પિટલની અંદર એક ભાઈની સર્જરી થઈ રહી હતી, અને સર્જરીની અંદર એવું નક્કી કર્યું હતું કે અંદરના રૂમમાં જે ઓપરેશન રૂમ છે, ઓપરેશન રૂમની અંદર કોઈએ પણ મોબાઈલ લાવો નહીં, તો બધા પોતપોતાના જે પણ અહીંયા ઓપરેશન કરવામાં હતા એ બધાના મોબાઈલ બહારે મૂકી અને બધા ગયા હતા. પણ એક વ્યક્તિનો મોબાઈલ ખૂબ જ વાગી રહ્યો હતો, ઘણા બધા સમયથી ફોન વાગી રહ્યો હતો, તે કમ્પાઉન્ડર હતો, એને મોબાઈલ જોયો અને કીધું હતું વાતચીત કરી, તો પછી એ ભાઈએ જઈ અને અંદરથી જે ભાઈનો ફોન હતો એને બહારે બોલાવ્યો અને ફોન એને કાને રાખ્યો, અને જે વાત સાંભળી અને એનું મોઢું એકદમ ઉતરી ગયું, અને ફોન છે તો ફોન મૂકી દીધો અને પાછો જતો રહ્યો ઓપરેશન રૂમની અંદર. અને 4-5 કલાક ઓપરેશન થઈ ગયા, વધારાના 4-5 કલાક સર્જરી કરતા કરતા 4-5 કલાક મિત્રો થઈ ગયા. અને 4-5 કલાક પછી ઓપરેશન થઈ રહ્યું, ઓપરેશન થઈ રહ્યું એટલે મેઇન ડોક્ટર હતો એને પૂછ્યું કે ભાઈ તારો કઈ ફોન આવ્યો હતો? તો કે હું ફોન આવ્યો હતો બહુ અર્જન્ટનો છે, મારે અર્જન્ટ જવું પડશે ઘરે, હું અત્યારે સાહેબ નીકળું છું. પણ કે હતું શું ફોનની અંદર? તો એને એક જ વસ્તુ કીધી હતી કે મારો જે ફોન આવ્યો હતો એની અંદર મારી મધર હતી, 80 વર્ષની મારા મધર હતા, એ મધર એક્સપાયર થઈ ગયા હતા, એક્સપાયર થઈ ગયા, એનો ફોન હતો. તો કે તું ગયો કેમ નહીં? તો કે ગયો એના માટે નતો ગયો કે જે હું ઓપરેશન કરતો હતો એની જિંદગી બચાવવા માટે હું મહેનત કરો, કે જવા વળતો જતો રહ્યો, એમાં તો હું કે તમે કે દુનિયાને કોઈ તાકાત નથી કે એનું પાછું મારી મધરને જીવતી કરી શકો, પણ જેને હું ઓપરેશન થિયેટરમાં જે મહેનત કરી રહ્યો હતો એની તો જિંદગી હું બચાવો. તો મિત્રો, તમે બી જે તમારી જિંદગી બચાવવા માંગતા હોય, તમે ઈમાનદારીથી કામ કરતા હોય, તો મિત્રો બહાનાથી બનાવવાનું બંધ કરી દો. જોઈ લો તમારી પરિવારને કે હું જે બહાના બતાવું છું, બહાનાથી મારા પરિવારને શું બનવા વાળો છે, અને જોઈ લો જેને બહાના નથી બતાવ્યા એ પરિવારની જિંદગી કેવી છે મિત્રો. જય